उपलेटा नगर प्राथमिक शिक्षण समिति के चेयरमैन और वाइस चेयरमैन के चुनाव में भाजपा को भव्य जीत हासिल हुई है। राजकोट जिला के उपलेटा शहर में उपलेटा नगर पालिका संचालित नगर प्राथमिक शिक्षण समिति के सदस्य 3 महीने पहले चुने गए थे, जिसमें कुल 13 सदस्य थे, जिसमें से 9 भाजपा के, 2 कांग्रेस के और 2 सरकारी सदस्य शामिल थे। शहर के तालुका शाला में शासन अधिकारी के दफ्तर में चुनाव का आयोजन किया गया था, जिसमें चेयरमैन के तौर पर निकुल चंद्रवड़िया सर जी और वाइस चेयरमैन के तौर पर चंद्रपाल सिंह जी जाडेजा का चुनाव किया गया था। यह चुनाव कांग्रेस के चेयरमैन का कार्यकाल पूर्ण होने पर किया गया था। दोनों भाजपा के उम्मीदवारों की जीत पर जीत का जश्न मनाया गया था। चंद्रवड़िया उपलेटा नगर पालिका पूर्व प्रमुख, आज रोज उपलेटा नगर पालिका संचालित प्राथमिक शिक्षण समिति चूंटनी करवामां आवेल हती। आ चूंटणीनी अंदर अध्यक्ष तरीके निकुलभाई चंद्रवाड़िया, उपाध्यक्ष तरीके चंद्रपाल सिंह जाडेजा, आ बने बिनहरीफ चूंटाया था। कुल 13 सदस्यों में 13-13 हाजर था, पण विरोध पक्षनाओ पण पोतानुं फॉर्म न भरी अने ए सर्वानुमते बने बिनहरीफ थया छे। हवे पछीनो उपलेटा नगरपालिकानो कार्यक्रम एवो छे कि आ बने जे उपाध्यक्ष ने अध्यक्ष बने चूंटाणा छे એને અમારા તરફથી વધારે વધારે સહકાર છે। અગાઉ પણ અમે સહકાર આપ્યો હતો। એનો પ્રશ્ન છે સ્કૂલ બિલ્ડિંગ જે રાજમોતીનગર છે, દરબારગઢ સાહેબ પ્રાથમિક શાળા છે, એ નવું બિલ્ડિંગ બનાવવાનું છે। અમે પણ એને આજે વચન આપી છે કે આ બંને બિલ્ડિંગ વહેલામાં વહેલી તકે બની જાય। એ સિવાયનું ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં 50 વિસ્તારમાં છેવાડાના વિસ્તારમાં કોઈ પણ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે એવી અમારી નેમ છે અને વધારે વધારે સારું શિક્ષણ કેવી રીતે સરકારી શાળામાં મળે એના માટેની જે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની માગણી હશે તો અમે બંધાયેલા છીએ। હું નિકુલ ચંદ્રવાડિયા, આજરોજ તારીખ 28/1/2019 રોજ નગર પ્રાથમિક શિક્ષણની ચૂંટણી કરવામાં આવેલ હતી। એમાં ટોટલ 13 ઉમેદવાર, ટૂંકમાં 13 સભ્યો હાજર હતા, એમાંથી મેં પ્રમુખ તરીકે દાવેદારી કરેલી હતી અને હું બિનહરીફ ચૂંટાયેલ છું। ત્યારબાદ મારા સાથે સદસ્ય ચંદ્રપાલ જાડેજા એ પણ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલ છે। 11 ઓક્ટોબરના રોજ જ્યારે ચૂંટણી કરવામાં આવેલી હતી ત્યારે 7 સભ્યો બિનહરીફ થયેલ હતા અને 4 સભ્યોની ચૂંટણી થયેલ હતી। એમાં 4 સભ્યો જ્યારે જીતેલા હતા અને 2 સભ્યો અધિકારી સરકારી હતા। ટોટલ 13 સભ્યોની ચૂંટણી કરવામાં આવેલી હતી અને હવે પછીની અમારી આગળની કાર્યવાહી જે નેમ અમારી એક જ રહેશે કે નગરપાલિકા સંચાલિત જે પ્રાથમિક સ્કૂલો જે છે એમના છોકરાઓને, બાળકોને સારું શિક્ષણ મળે એના માટે જે કંઈ પણ કરવું પડતું હોય, કોઈ ટૂંકમાં ટેકનિકલ સાધનો લેવા પડે કે કોઈ નવી બિલ્ડિંગનું બાંધકામ કરવું પડે કે ત્યારબાદ કોઈ પણ જરૂરિયાતો હોય એ અમે કાયમી માટે અમારો નિયમ રહેશે પૂરી કરવાની અને પ્રાથમિક સ્કૂલો કરતાં, પ્રાઇવેટ સ્કૂલો કરતાં સારું શિક્ષણ સરકારી સ્કૂલોમાં અત્યારે મળી રહ્યું છે, એનાથી સારું મળી રહે એના માટે અમારા ખાસ પ્રયત્નો રહેશે અને એમાં અમે ઉણપ નહીં આવવા દઈએ।